हेलो नमस्ते मित्रों, फरी एक वक्त विडियो में आप सबनु हूँ स्वागत करूँ छू। मित्रों, अपनी यूट्यूब चैनल सुरेश रापर, आ चैनल पर मित्रों महत्वना भर्ती परीक्षा ने लगता महत्वना विडियो अपलोड करवामां आवे छे अने तमने पण माहिती मळी रहे आवनार भर्ती परीक्षाओ अने आवनार जाहेरातो तेमज आवेली जाहेरातो अने जेना फॉर्म कई रीते भरवा शुं कई माहिती सिलेबस वगैरह माहिती मिली रहे माटे मित्रों तमे आ चेनल ने सब्सक्राइब करी लेजो ने भविष्य में पण आ चेनल साथे जोड़ाई गया बाद मित्रों तमने भविष्य में जे कंई पण भर्ती परीक्षाओ आवनार छे जाहेरातो आवनार छे अने वर्तमान में जे चालू होय तेनी संपूर्ण डिटेल्स तमने मिली रहेशे। मित्रों तो आ चेनल ने सब्सक्राइब करी लेजो। मित्रों अत्यारे ग्राम पंचायत मंत्री तलाटी कम मंत्रीनी भर्ती प्रक्रिया चालू छे एटले के एना फॉर्म भरवाना चालू थई गयेला छे। मित्रों 15-2 सुधी आना फॉर्म भरी शकाशे एटले के 15 फेब्रुआरी 2022 सुधी फॉर्म भरी शकाशे। मित्रों जे मित्रों 12 पास करेला होय तेवा तमाम मित्रों वयमर्यादा 36 वर्ष सुधीनी धरावता होय अने अनामत केटेगरीना होय तो 41 वर्ष सुधीनी वय धरावता कोई पण मित्रों आमां अरजी करी शके छे। मित्रों अने तमे पण तमारी केरियर तलाटी कम मंत्री तरीके बनावी शको छो। मित्रों तो मित्रों आनो जे अभ्यासक्रम छे ए आपणे जोई लईए आनी अंदर के जे तलाटी कम मंत्रीनुं मात्र एक ज प्रश्न पेपर रहे छे जे 100 गुणनुं हशे अने एना एनो जे मेरिट आवशे ए मेरिटना आधारे ज सिलेक्शन प्रोसिजर करवामां आवशे। मित्रों तो आ सिलेक्शन प्रोसिजरमां तमे सिलेक्ट थया हो तो एना माटे कया प्रकारे तैयारी करवी ने कयुं मटीरियल वाँचवुं जोईए तो एना विषे मित्रों आ विडियोमां आपणे जाणीशुं। तो मित्रों तमे जोई शको छो सिलेबस भाग एक जे छे सिलेबसनी अंदर एमां जनरल अवेरनेस एंड जनरल नॉलेज एटले के सामान्य जागृति अने सामान्य जाणकारी बराबर એટલે કે સામાન્ય નોલેજ અને સામાન્ય જાગૃતિ આ મિત્રો જે વર્તમાન બનાવો બની રહેલા હોય અને વર્તમાન જે કંઈ પણ રમત ગમતના કે છેલ્લા કંઈ એવોર્ડ કંઈ અપાયા હોય કે આ પ્રકારે જે એટલે કે સામાન્ય જાગૃતિ વર્તમાનના બનાવો બનતા હોય કે છેલ્લા 6 મહિના કે વર્ષના ગાળા દરમિયાનના તો એના વિશે માહિતી અને બીજું કે આની અંદર જે છે એને એ જે 50 ગુણનું ટોટલ આપેલું છે જનરલ અવેરનેસ એન્ડ જનરલ નોલેજ એટલે કે સામાન્ય જાગૃતિ અને સામાન્ય નોલેજ બરાબર તો એના જે મહત્ત્વના મુદ્દાઓ છે ને તો મિત્રો તમે આપણે અહીંયા જોઈ શકીએ છીએ બરાબર આ જે મુદ્દાઓ છે ને એને અનુલક્ષીને જ તૈયારી કરજો એનાથી બહાર તૈયારી કરવાનો કોઈ મતલબ રહેશે નહીં કે એ પૂછાશે પણ એટલે આ જે મહત્ત્વના મુદ્દાઓ જે આપેલા છે 11 પોઈન્ટ આપેલા છે એ મુદ્દાઓને ધ્યાનમાં રાખવાના અને એ પ્રમાણે તૈયારી કરવાની તો એની અંદર આપણે જોઈ લઈએ જે 50 ગુણનું પૂછાવાનું છે એની અંદરથી આ મહત્ત્વના જે કંઈ પણ કયા કયા મુદ્દાઓ છે એની અંદરથી પૂછાશે તો એ તમે જોઈ શકો છો જનરલ મેન્ટલ એબિલિટી એન્ડ જનરલ ઇન્ટેલિજન્સ એટલે કે માનસિક સામાન્ય માનસિક ક્ષમતા અને માનસિક બુદ્ધિ બરાબર એટલે આ એના વિશેના છે આ એના વિશે પ્રશ્ન પૂછાશે પછી હિસ્ટરી ઓફ ઇન્ડિયા એન્ડ હિસ્ટરી ઓફ ગુજરાત એટલે કે ભારતનો ઇતિહાસ અને ગુજરાતનો ઇતિહાસ એના પ્રશ્ન હશે પછી 3 નંબર ઉપર આપેલો છે કલ્ચરલ હેરિટેજ ઓફ ઇન્ડિયા એન્ડ ગુજરાત એટલે કે સાંસ્કૃતિક વારસો ગુજરાત અને ભારત એ જ રીતે જિયોગ્રાફી ઓફ ઇન્ડિયા જિયોગ્રાફી ઓફ ગુજરાત એટલે કે ગુજરાતનું ભૂગોળ અને ભારતનું ભૂગોળ પછી સ્પોર્ટ્સ એટલે કે રમતગમત ક્ષેત્ર વિશેની માહિતી પછી ઇન્ડિયન પોલિટી એન્ડ ધી કન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એટલે કે ભારતનું રાજ્યતંત્ર અને બંધારણ એના વિશેની એના વિશેના પ્રશ્નો હશે પછી પંચાયતી રાજ એટલે કે જે આપણી પંચાયતો છે તાલુકા પંચાયતો જિલ્લા પંચાયતો ગ્રામ પંચાયતો તો એના વિશેની માહિતી વેલફેર સ્કીમ ઓફ ગુજરાત એન્ડ સ્ટેટ વેલફેર સ્કીમ ઓફ ગુજરાત સ્ટેટ એન્ડ યુનિયન ગવર્મેન્ટ એટલે કે રાજ્ય સરકાર અને ભારત સરકારની યોજનાઓ એના વિશેના પ્રશ્નો હશે પછી 9 નંબર ઉપર આપેલું છે ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગ એટલે કે ભારતનું ઇકોનોમિક્સ એટલે કે ભારતનું જે અર્થતંત્ર છે એના વિશેના પ્રશ્નો અને આયોજન કે જે આ નીતિ પંચ છે કે આ કેગના રિપોર્ટ આવતા હોય છે અને ભારતનો જે આર્થિક વિકાસ કે એને લગતા જે પ્રશ્નો હશે તે આની અંદર રહેશે પછી જનરલ સાયન્સ એન્વાયરમેન્ટ એન્ડ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી
એટલે કે એની અંદર સામાન્ય વિજ્ઞાન, પછી એન્વાયરમેન્ટ એટલે કે વાતાવરણ, અને આજે માહિતી અને ટેકનોલોજી કોમ્યુનિકેશન વિશેના પ્રશ્નો રહે છે એની અંદર, કે કોમ્યુનિકેશન ટેકનોલોજી એટલે એમ જ સેટેલાઇટના પણ પ્રશ્નો હોઈ શકે છે, પછી એન્વાયરમેન્ટને લગતા, પર્યાવરણને લગતા પ્રશ્નો હોઈ શકે છે, અને સામાન્ય વિજ્ઞાન હોય છે, સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પણ આની અંદર હશે. પછી કરંટ અફેર્સ એ રિજનલ, નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાનું આમાં, એટલે કે જે આપણે જે જોઈએ કે કરંટ અફેર્સ જે હોય છે, વર્તમાન પ્રવાહો જે કંઈ પણ જે બનતા હોય છે એની અંદર, જે છેલ્લે જે કંઈ પણ જે બનાવ બન્યા હોય, કોઈ એવોર્ડ વિતરણ થયા હોય, કે એ પ્રકારના આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ નવા કંઈ પ્રબંધનો જે કંઈ પણ થયા હોય, કે આ ટાઈપના પ્રશ્નો આની અંદર કરંટ અફેર્સમાં હશે. તો મિત્રો, આજે 50 ગુણનું આપણે જે જોઈએ છે કે જે જનરલ અવેરનેસ એન્ડ જનરલ નોલેજ, તો એ 50 ગુણનું રહેશે મિત્રો. અને ત્યારબાદ જે બીજો પાઠ જે છે, જે 20 ગુણનો પાઠ છે, એની અંદર ગુજરાતી લેંગ્વેજ અને ગુજરાતી ગ્રામર એટલે કે ગુજરાતી ભાષા અને ગુજરાતી વ્યાકરણ આના પ્રશ્ન રહેશે. કુલ 20 ગુણ રહેશે. એટલે મિત્રો, આને આને તમે ટાર્ગેટ કરી શકો છો, કે જે ઉપર 50 ગુણનું ટાર્ગેટ કરવું થોડું અઘરું પડી શકે છે. કેમ કે એના માટે મટીરિયલ બહુ વાંચવું પડશે, ત્યારે 50 ગુણને તમે પહોંચી શકશો. અને 50 ગુણ પહોંચવું મુશ્કેલ છે એની અંદર, કેમ કે એની અંદર જ્ઞાન મેળવું ઘણું બધું મેળવવું પડે એવું છે, ઘણું બધું રીડિંગ કરવું પડે એવું છે. પણ ગુજરાતી જે ગુજરાતી ગ્રામર જે છે અને ગુજરાતી ભાષા, એમાંથી મોટા ભાગે કવર થઈ શકે, જો બરાબરની મહેનત ફૂલ કરવામાં આવે તો એ કવર થઈ શકે. એવી જ રીતે ઇંગ્લિશ ગ્રામર અને ઇંગ્લિશ ભાષા એટલે કે એની અંદર એ પણ 20 ગુણનું છે, તો એ પણ કવર થઈ શકે એવું છે, એમાંથી પણ સારા એવા ગુણ ખેંચી શકાય મિત્રો. પણ એના માટે સંપૂર્ણ તૈયારી જોઈએ. એવી જ રીતે જનરલ મેથેમેટિક્સ એટલે કે સામાન્ય ગણિત હશે, સામાન્ય પ્રશ્નો હશે ગણિતના, તો મિત્રો એ 10 ગુણના પ્રશ્ન હશે. તો એમાં આમાંથી મેઇન મિત્રો ટાર્ગેટ કરવા જેવું હોય સૌથી પહેલાં તો એ છે ગુજરાતી ગ્રામર અને ગુજરાતી ભાષા, એ જ રીતે ઇંગ્લિશ ગ્રામર અને ઇંગ્લિશ ભાષા અને મેથેમેટિક્સ. તો આ જે 50 ગુણ છે ને, એમાંથી સારું એવું કવર થઈ શકે મિત્રો. અને બાકીનો જે ટાર્ગેટ છે પછી, એ જે 50 ગુણ બાકીના છે જનરલ નોલેજ અને જનરલ અવેરનેસ વિશેના, તો એના ઉપર કરી શકાય. મારી દ્રષ્ટિએ એવું લાગે છે કે આની અંદર આ ટાર્ગેટ કરવો જોઈએ પ્રથમ ટાર્ગેટ, અને બાકી જે 50 ગુણનું જે છે બાકીનું, જે જનરલ નોલેજ એન્ડ જનરલ અવેરનેસ, એના માટે તો ઘણું બધું રીડિંગ કરવું પડે, ત્યારે લાંબા ગુણ ખેંચી શકાય. બાકી આ જે બાકીના જે 50 છે એમાં સારું એવું કવર થઈ શકે, અને બાકીના આમાંથી 50માંથી મેળવવામાં આવે તો ગુણ સારા એવા ખેંચી શકાય અને મેરિટમાં પણ આવી શકાય મિત્રો. તો મિત્રો, તમે જે તૈયારી કરતા હોય તો આ પ્રમાણે તૈયારી કરજો મિત્રો. ને તમે દરેકને મારા તરફથી પણ શુભેચ્છાઓ કે તમે પણ સરસ મજાની તૈયારી કરો અને ભવિષ્યમાં તલાટીકામ મંત્રી બનો એવી આપ સૌને મારા તરફથી શુભેચ્છાઓ. ઓકે, બાય મિત્રો.